केशोदमा सद्भावना ट्रस्ट नो अनोखो अन्न यज्ञ। केशोद शहर में भूखलाओं की जठर अग्नि में शांत करने माटे छेल्ला 9 वर्ष थी सद्भावना ट्रस्ट द्वारा अनोखो सेवा यज्ञ करवामां आवी रह्यो छे। विजयभाई देवाणी, भरतभाई वडालिया, राजूभाई चोटलिया, धर्मेशभाई, चंदुभाई तेमज वीरेनभाई कारिया द्वारा अंदाजे 9 वर्ष पहला सद्भावना ट्रस्ट नुं बीज रोपायुं हतुं, जेमां घरेथी ज भोजन बनावी जरूरियातमंद लोको सुधी पहोंचाड़वामां आवतुं हतुं। शरूआतमां रोपवामां आवेलुं सेवाना बीजमां अनेक नामी अनामी दाताओना दानरूपी खातरनो सहयोग तेमज मित्र मंडळनो सेवायज्ञ आज आ सद्भावना ट्रस्ट केशोदमां मोटुं सेवानुं वटवृक्ष बनी अनेक लोको सुधी निःशुल्क टिफिन सेवा आपी रही छे। आ अंगे माहिती आपता विजयभाई देवाणी द्वारा जणाववामां आव्युं हतुं के तेओ पोते जाते બજારમાંથી સારી ગુણવત્તા સાથેનું અનાજ તેમજ શાકભાજી ખરીદી કરે છે। તેઓના મિત્રમંડળના પરિવાર જાતે જ રસોઈ બનાવે છે અને મોટર કાર મારફત જરૂરિયાતમંદ લોકો સુધી લાભાર્થીને ગરમ ભોજન પહોંચતું કરવામાં આવે છે। આ ટ્રસ્ટની એક ગર્વ લેવા જેવી બાબત અન્ય વિશેષતા એ છે કે ક્યારેય ટ્રસ્ટીઓ કે અન્ય કોઈ વ્યક્તિને કોઈ પણ જગ્યાએ પહોંચે બુક લઈને કોઈ દાન લેવા જતું નથી કે કોઈ જગ્યાએ દાનપત્ર રાખવામાં પણ આવતા નથી। આમ છતાં પણ લોકો સ્વૈચ્છિક આવીને દાન આપે તેના માટે દાતાઓને પૂરતો ભરોસો અને વિશ્વાસ છે તેનું ટ્રસ્ટીઓનો ગર્વ છે। સામાન્ય ભિક્ષુકો અને રસ્તે રજડતા લોકોને તો હાલતા ચાલતા કોઈ પણ જવાનું આપતા હોય છે, પણ તે લોકોની માંગીને પણ પોતાનું પેટનું ખાડો પૂરતો હોય છે। જ્યારે ઘણા મધ્યમવર્ગીય લોકો માંગી શકતા નથી અને દાન લેતા સંકોચ અનુભવતા હોય છે, તેવા લોકો માટે આ સદભાવના ટ્રસ્ટ આશીર્વાદ બની આજથી 9 વર્ષ પૂરા કરી 10મા વર્ષમાં પ્રવેશ કરે છે અને આજે પણ 80-100 ટિફિન જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાગર નોર્મન, જૂનાગઢ। કાકા, તમે ટિફિન લેવા માટે આવો છો તો કેવું લાગે છે તમને? અમને ટિફિનનું કામ બહુ સરસ છે, રસોઈ પણ સરસ થાય છે અને અમને જમવાના એના જમવાથી અમારામાં નવું હોય। તમે ટિફિન લેવાની તમારે કસમ કેમ ફરજ કેમ પડે છે અહીંયા ટિફિન કેમ લેવું? વાઈફ છે ને એનાથી ઊભા ઉપર કંઈ રસોઈ અત્યારે પ્લેટફોર્મ બધા ઊભા છે એટલે અમે ટિફિન મેન્યુ છે। કેવા પ્રકારનું ટિફિનમાં ખાવાનું જે મળે છે કેવી ક્વોલિટી મળે છે? સરસમાં સરસ ક્વોલિટી મળે, ઘરે ના મળતી ને આપણે એવી ક્વોલિટી મળે, દાળ ભાત શાક મીઠાઈ ફરસાણ। તમારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવે છે? નહીં। પ્રવીણ વિઠલાણી, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, નગરપાલિકા કેશોદ। સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ ઘણા લાંબા સમયથી અન્ન ક્ષેત્રની પ્રવૃત્તિ કેશોદ શહેરી વિસ્તારની અંદર કરે છે। મુખિયાજનોનો જઠરાગ્નિ ઠારવાનું કામ નિયમિત રીતે રેગ્યુલર બેઝથી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। અસંખ્ય લોકોને નિયમિત રેગ્યુલર ટિફિન સેવા સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ વિજયભાઈ દેવાણી અને એમના જે સાથી મિત્રો છે એમના દ્વારા ઘરે ઘરે જઈ અને રૂબરૂ પહોંચાડવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે 2 કે 5 દિવસ પણ કોઈને જમાડવાના હોય કે એમને ખોરાક પૂરો પાડવાનો હોય તો આ કેવી કપરી કામગીરી છે। આવા સમયની અંદર સતત 9 વર્ષથી 10મા વર્ષમાં એમનો મંગલ પ્રવેશ થયો છે। 9 વર્ષથી હરિ ઓમ, હું યુવા ભાગવતાચાર્ય પંડ્યા પ્રદીપ, મારું ગામ સુંદરડા। આજરોજ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન મંગલમૂર્તિ વિઘ્નોના હરનાર એવા ગણેશજીની આજે મહાઆરતીનું સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમના ટ્રસ્ટી મંડળ વિજયભાઈ અને અનેક નામધારકો બધા એને વંદન, કારણ કે આવું સુંદર કાર્ય કરે છે, જે ભૂખ્યાને ભોજન કરાવે છે, કારણ કે અનેક પ્રકારના આમ તો યજ્ઞ થઈ શકે, અગ્નિમાં આહુતિ આપીને યજ્ઞ કરીએ એ જ માત્ર યજ્ઞ નથી, પણ ગરીબડા કોઈ હોય ઠંડીના ફરતા હોય અને એને 5 ધાબળા ઓઢાડી દઈએ તો એ પણ એક વિશાળ યજ્ઞ છે, કોઈ ભૂખો માણસ આંગણે આવે, કોઈ તરસો આવે અને પાણી પાય એને ભોજન કરાવીએ એ પણ યજ્ઞ છે। આવો એક વિશાળ મહાન યજ્ઞ વિજયભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા આ સદભાવના અંત ભરતભાઈ વડાલિયા, કેશોદ, જૂનાગઢ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ। આ સદભાવના ટ્રસ્ટ કેશોદની અંદર છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે। 9 વર્ષ પહેલાં વિજયભાઈ દેવાણી અને ભરતભાઈ બી વડાલિયા દ્વારા આ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી। હેતુ એવો હતો કે અન્નક્ષેત્રો તો કેશોદની અંદર પણ મારુતિ અન્નક્ષેત્ર, અન્ય અન્નક્ષેત્ર ચાલતા હતા, પરંતુ ત્યાં માણસોએ પોતે રૂબરૂ જઈ અને અન્નનો લાભ, અન્નદાનનો લાભ મેળવતા હતા, પરંતુ ભરતભાઈ અને વિજયભાઈને જે વિચાર આવ્યો અને સદભાવના ટ્રસ્ટની સ્થાપના એવી રીતે કરી કે જે લોકો અશક્ત છે, જેમની પાસે પોતે નિરાધાર છે, પોતાને જમ આજથી 9 વર્ષ પહેલાં આ
કોન્સેપ્ટને આગળ વધારવા માટે સૌપ્રથમ ઘરેથી ટિફિનની શરૂઆત કરેલી. જેમ જેમ બહાર નીકળ્યા એમ એમ લોકોનો પ્રતિભાવ મળ્યો કે ભાઈ તમે આ એક બે નહીં પણ આવા અનેક લોકો છે કે જેમના ઘર સુધી આ ટિફિન પહોંચાડવાની સેવા કરો તો એક ઉમદા કાર્ય થઈ શકે. તો આવો વિચાર કરી અને દરેક મિત્રોને વાત કરી કે ભાઈ આપણે એક આવી સંસ્થાનું સંચાલન કરી અને લોકોના ઘર સુધી આ નિઃશુલ્ક ટિફિન પહોંચાડીએ. એ આજે 9 વર્ષ પહેલાં નાનું નાનું કામ કરતા હતા એ આજે વટવૃક્ષ બની અને સદભાવના ટ્રસ્ટ સમગ્ર કેશોદ શહેર અને જૂનાગઢ જિલ્લામાં એક નામના મેળવી છે. નામના એટલા માટે મેળવી છે કે અમે ક્યારેય દાતાઓ